બગસરા તાલુકામાં તોકતે વાવાઝોડા ભારે વરસાદથી અને પવન ફૂંકાતા ઉનાળુ વાવેતરમાં નુકસાનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં તોકતે વાવાઝોડું સક્રિય થઈને તબાહી સર્જી દીધેલ છે. તેવા સમયે બગસરા તાલુકામાં પણ તોકતે વાવાઝોડામાં ભારે વરસાદ અને પવન ફૂંકાતા ચારેકોર તબાહી સર્જી દીધેલ છે. તાલુકાના સારપ, સુડાવડ, રફારા સહિત તાલુકાના 34 ગામે ઉનાળુ વાવેતરમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું, જેમાં તલ, બાજરી, મગફળી, ડુંગળી, મગ, અડદ, કેરી સહિતના પાકોમાં ભારે નુકસાન થતાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ જોવા મળેલ છે. ભારે પવન અને વરસાદના કારણે ખેતરમાં પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતાં નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પવન અને વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થતાં તલ, બાજરી, મગ, ઉનાળુ, સિંક સંપૂર્ણ પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી. અશોક મણવર, ZSTV, અમરેલી. મારા ગામની અંદર અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખૂબ જ મોટે પાયે ખેડૂતોને નુકસાન થયેલ છે. ઉનાળુ પાક, તલ, મગ, અડદ, મગફળી બધામાં ખૂબ જ નુકસાન થયું છે, તેમજ વાવાઝોડાને કારણે પણ ખૂબ જ નુકસાન થયું છે. તો આ તમે જોઈ શકો છો, આ ખેતરની અંદર ક્યાંય તલ કે કાંઈ રહ્યું નથી. તો ખેડૂતોના વારે સરકાર આવે તેવી અપેક્ષા રાખું છું. જેમ બને તેમ સરકાર ખેડૂતો માટે વહેલા પગલાં લે તેવી આશા રાખું છું. જય ભારત.